નમસ્કાર મિત્રો, મારું નામ છે માફ કરજો, આ જન્મમાં મારું નામ છે કેવિન કોવાડિયા. મિત્રો, સવાર પડી છે, સવારના 7:40 થઈ છે. આજે છે 25 જાન્યુઆરી અને શુક્રવાર. સૂરજ ઉગી રહ્યો છે એવું પણ નહીં કહી શકાય. અમારે તેવું કે સુરત તો એકચ્યુઅલી ઉગતો નથી ને આથમતો નથી, સુરત તો એની જગ્યાએ જ છે. પણ આપણે કહીશું કે પૃથ્વીની એવી સ્થિતિ છે કે મને સૂરજના દર્શન થાય છે. પક્ષીઓનો કલરવ છે, કાગડા કાંકા કરે છે, ઠંડો પવન છે, ઠંડુ વાતાવરણ છે. નજીકમાં એક તળાવ છે, તળાવમાં બતકોના પાંખો ફડફડાવવાનો અવાજ છે. ખૂબ સરસ કુદરતના માહોલમાં આજે એક સરસ શરૂઆત થવા જઈ રહી છે. તો આજે આપણે જે વિષયની વાત કરવાના છીએ એનું નામ છે ચાલો ચોપડી ચાવીએ. ચોપડી પુસ્તક, કિતાબ, અંગ્રેજીમાં બુક કહીએ છીએ, હિન્દીમાં કિતાબ કહીએ છીએ, ગુજરાતીમાં પુસ્તક કહીએ છીએ, ચોપડી પણ કહીએ છીએ. અને મેં કીધું ચાલો ચોપડી ચાવીએ. ચાવીએ એટલે નોર્મલી તો આપણે કંઈક જમીએ ખાઈએ પછી ચાવતા હોઈએ છીએ. તો અહીંયા ચાવવાનું એ અર્થમાં લઉં છું કે ચાવવું એટલે શું કે એને, માની લો સફરજન છે, સફરજન છે બહુ સરસ ગુણકારી, પણ જ્યાં સુધી આપણે ચાવીને આપણા શરીરનો ભાગ નહીં બનાવે ત્યાં સુધીનો કોઈ મતલબ નથી. ત્યાં સુધી એટલે સફરજન છે ખાલી. પણ જ્યારે એ તેને તમે આપણે ચાવીને પ્રોપર જ્યારે બોડીમાં ઉતારીએ છીએ તો એના બધા જ જે ન્યુટ્રિશન ગુણ છે એ આપણા પોતાના શરીરમાં સમાઈ જાય છે અને પછી આપણને એનો બેનિફિટ દેખાય છે. તો એવી રીતે એવું છે, આ પુસ્તક જે ચોપડી છે ને એ છે તો અમૂલ્ય, પણ જ્યાં સુધી આપણે વાંચીશું નહીં, એને ચાવીશું નહીં. આપણે જોયા હોય છે કે ગાય ને ભેંસ એવા પ્રાણીઓ હોય તો જ્યારે જમવાનું હોય ને ત્યારે પહેલાં જમી લે પછી એને વાગોળતા હોય, એને વાગોળું શબ્દ કહીએ છીએ. પણ એટલે આપણે બીજી રીતે કે ચાવતા હોય છે કે એને ખરેખર એના બોડીનો પાર્ટ બનાવે છે, એના જે ન્યુટ્રિશન છે, એના ગુણ જે છે એને શરીરમાં સમાવે છે. તો એવી જ રીતે જે આપણી વાત છે કે ચાલો ચોપડી ચાવીએ, ખૂબ સરસ. મિત્રો, ચોપડી પુસ્તક એ ઘણી વખત આપણે ફોર્સફુલી, નાના હોય ત્યારે મારી પોતાની વાત કરું તો પહેલાં તો ફોર્સફુલી જ વાંચતા હતા કે ભાઈ તમે સ્કૂલમાં ભણો છો તો આ તમારું પાઠ્યક્રમ પુસ્તક છે, આ તમારે બધીમાં લગતી વાતો લખી છે, તમારે વાંચવાની છે અને જ્યારે પરીક્ષા આવે ત્યારે એમાંથી સવાલ પૂછાશે. તો સીધી વસ્તુ ઘરવાળા પણ એમ કહે કે ભાઈ તમે ચોપડી વાંચો તો બધું તમારું જે ધોરણ બોરણ છે બધું પાસ થઈને તમે આગળ નીકળી જાઓ, એમની રીતે સાચા છે. પણ હા, હું મારી વાત કરું તો હું ઘણી વખત ફોર્સફુલી એવી રીતે વાંચતો હતો. પછી ધીમે ધીમે, પણ એ ફોર્સફુલી જ્યારે વાંચતો હતો ને તો થયું એવું કે એમાંથી અમુક વસ્તુ તો મને ગમતી હતી. હા, અમુક વાર્તાઓ, અમુક વાતો, અમુક વિજ્ઞાનની વાતો, અમુક કંઈક એવું એવું કંઈક એવું નીકળતું હતું કે એ થોડું આપણે રસપ્રદ લાગતું હતું, પણ બાકી મેજોરિટી આખું તો નહોતું એવું ના કહી શકે. પછી થોડો મોટો થયો તો એક ન્યૂઝપેપર આવવાની શરૂઆત થઈ ઘરમાં છાપું, તો પછીથી મને રૂટીનમાં એઝ એ વાંચવાની એવી ટેવ પડી કે કંઈક ચલો આપણે વાંચીએ. એમાંથી અમુક પર્ટિક્યુલર લેખકના લેખ ગમતા હતા, અમુક પર્ટિક્યુલર કેટેગરીની વસ્તુ વાંચવી ગમતી હતી, તેમ કરતાં કરતાં ધીમે એક હેબિટ પડી. અને પછી એવી ખબર પડી કે એકચ્યુઅલી બધા પુસ્તકો હોય છે કે કોઈ એક વિષય ઉપર લોકોએ પુસ્તક લખ્યું હોય, એટલે ટેક્સ્ટ અને અત્યારે બહુ થોડું ગ્રાફિક્સના ફોર્મમાં એ આખાના વિચારો પોતાના છે એમાં રજૂ કર્યા હોય. તો પુસ્તકની એટલી તાકાત છે કે જ્યારે બીજો વ્યક્તિ એને વાંચે છે તો ભલે બે વ્યક્તિ બીજાને ઓળખતા નથી, પણ જે જેણે લેખકે જે લખ્યું છે ને એ જે કહેવા માગે છે ને એ બહુ સરસ રીતે એ વાંચનારના મગજમાં આવી જાય છે. અને જે ટાઈમે તમે ખરેખર વાંચતા હો છો ને ત્યારે તમારા બંને વચ્ચે કનેક્શન સર્જાયું હોય ને, ભલે એ અત્યારે હયા છે કે નથી, દુનિયાના કયા છેડે છે મતલબ નથી, પણ તમારો જે અંદરથી કહેવાનો ભાવ છે એ વાંચકના મનમાં આવી જાય છે. જો વાચક એ ડીપલી એમાં ઉતરે વાંચતો હોય તો થાય છે, સરસ થાય છે. તો જે આપણે કહીએ છીએ કે જે આ કોમ્યુનિકેશન એકચ્યુઅલી એ થાય છે, એમાં કોમ્યુનિકેશન થાય છે. આપણે સાંભળતા હતા કે તક્ષશિલા અને બધી બહુ મોટી મોટી વિશ્વવિદ્યાલયો હતી તો એમાં બહુ બધા પુસ્તકો હતા. તો મેં એવું સાંભળ્યું હતું, મને ખબર નથી કોઈ ઇતિહાસનો જાણકાર એને કરેક્ટ કરે, કે જ્યારે આ અંગ્રેજોએ કે કોઈ એની ઉપર હુમલો કર્યો તો સી આપણે કહીએ છીએ કે તમે કોઈ પણ આખું કમ્યુનિટીનો કંઈક ઉદ્ધાર કરવો હોય ને તો એને નોલેજ આપો, એને ચોપડી આપો, પુસ્તક આપો, અને જો એને તમારે ડિમોલિશ કરવું હોય ને તો એને નોલેજને ખતમ કરી નાખો. તો અંગ્રેજો 200 વર્ષ રહ્યા અહીંયા, બરાબર, અને એ સો કોલ્ડ જ્યારે ગયા ત્યારે પણ 200 વર્ષ તેને લાગ્યા, બરાબર.
તો એની એની ઈચ્છા તો ઘણા ટાઈમથી એવી હશે કે હું બધું કબજો કરી લો, ભારત ઉપર. તો 200 વર્ષે કેમ લાગ્યા, 200 વર્ષે કેમ લાગ્યા? કારણ કે આ દેશ ઉપર એટલી બધી મહેરબાન છે કુદરત, કે આ નોલેજ, ભાષા, આ જ્ઞાન, જ્ઞાન કે એ એટલું સહેલું નથી. તો એ લોકોએ વિચાર્યું કે આમ ડાયરેક્ટ ખાલી ખાલી આની ઉપર વર્ચસ્વ જમાવવાથી આપણે આપણા દેબા હેઠળ નહીં આવે. તો એ લોકોએ આપણું આ જે ધરોહર હતી, જે નોલેજ હતું, જે જ્ઞાન હતું, ઋષિમુનિઓએ જે બધું આખું આયુર્વેદ, યોગ, બધું જ્ઞાન એ બધું પુસ્તકના સ્વરૂપમાં તક્ષશિલ વિશ્વવિદ્યાલયમાં હતું, તો એની લોકો આખી લાઇબ્રેરી સળગાવી નાખી. અને એ આખી લાઇબ્રેરી જે સળગાવીને, તો મને એક્ઝેક્ટ યાદ નથી પણ મહિનાઓ એટલા બધા દિવસો લાગ્યા હતા કે ત્યારે આખું સળગી રહ્યું. તમે વિચાર કરો કેટલું પુસ્તકો અને કેટલું જ્ઞાન હશે, કે એને સળગતા પણ બહુ બધા દિવસો થયા હતા. આઈ થિંક 30 દિવસથી તો વધારે થયું હતું. ખાલી વિચાર કરો. એટલે કહેવાનો મતલબ છે કે આ નાની મોટી વસ્તુ નથી. અને આ જે પુસ્તક છે, આ જે જ્ઞાનની જે આપણે વાત કરીએ, જે ખરેખર જે છે એ નાની મોટી વસ્તુ નથી. અત્યાર સુધી આપણે બહુ લાઇટલી લેતા હતા, કે આપણે ઘરે પડ્યું હોય તો વાંચી લેતા હતા, કોઈ સજેસ્ટ કર્યું તો વાંચી લેતા હતા, કંઈક ગમ્યું તો વાંચી લેતા હતા. પણ હવે સમજીને વાંચીએ અને ચાવીએ અને અંદર ઉતારીએ, અને આપણા સિસ્ટમ, આપણું જે આ માની લો તમે મને 2 વર્ષ પહેલાં મળ્યા હોય તો મને અમુક એક્સ વસ્તુનું જાણ હોય, તો એ વખતે હું તમને એટલું જ કહી શકું છું. અચ્છા, પછી 1 વર્ષ પછી મને બીજું કંઈક વસ્તુ મેં જાણ્યું, તો હવે એઝ એમ જોવા જઈએ તો એમ વેલ્યુ વધી કહેવાય. કેમ? કારણ કે તમારામાં નોલેજ વધ્યું છે. બરાબર, પહેલાં હું કોઈને 4 બુક રિકમેન્ડ કરતો, આજે બીજું કંઈક 4 કરું. કેમ? કારણ કે મારામાં એ બીજી કંઈક બીજું નવું, ઇન શોર્ટ દિવસે ને દિવસે આ જે આપણું શરીર છે એમાં આત્મા છે, તો એનું એમાં કંઈક ને કંઈક નવું ને નવું આવતું રહે છે, વેલ્યુ એડિશન થતું રહે છે. જ્ઞાનના રૂપમાં એ નવું ને નવું આવતું રહે છે. તો અચ્છા, હવે વાંચવું તો શું વાંચવું, એ આપણને બહુ પ્રશ્ન થાય કે ચલો ભાઈ હા મને વાંચવું ગમે તો છે, પણ હું શું વાંચું એઝ એ, બરાબર? તો કે છે, સૌથી પહેલાં આપણે તમારે જે કે ખરેખર આમ જોવા જઈએ તો આ આપણા પહેલાં એક હિન્દીમાં એક ગીત છે, કે એક આમ ગઝલ છે પણ ગીતના રૂપમાં હિન્દી પિક્ચરમાં આવ્યું છે, કે કિતને શાયર આએ ઓર ચલે ગયે, એવું કંઈક છે, તમે સરસ જાણો છો એને. કે આ દુનિયામાં એટલા બધા મહાન લોકો આવ્યા છે, પોતાનું કામ કર્યું છે અને પાછા જતા રહ્યા છે, કે તમને ક્યારેય વિચાર આવે કે મારે કંઈક જીવનમાં મોટું કરવું છે, તો પહેલાં ખાલી જાણી લો કે કેટલા લોકોએ આની પહેલાં આવું ખરેખર કર્યું છે. અચ્છા, એ કોન્ટેક્સ્ટ અત્યારે બદલાઈ ગયો છે, અત્યારે જ્યારે એ વખતે ચેલેન્જીસ હતી એવી રીતે ચેલેન્જીસ નથી, પણ ચેલેન્જીસ છે, બીજી કંઈક છે. તો આપણે આવા ખરેખર જે મહાન લોકો થઈ ગયા છે તો એમને વાંચીએ, એમણે એ વખતે શું કામ એકચ્યુઅલમાં કર્યું હતું. આજે મીડિયામાં ને આપણી પાસે વાત આવતી હોય છે એમાં ઘણું બધું હજી મિથ્યા પણ હોય છે, તો આપણે ખરેખર એકચ્યુઅલમાં જાણવાનો પ્રયત્ન કરીએ કે શું હકીકત હતી, શું લિવિંગ લેજન્ડ જે વર્ડ છે, કે ખરેખર એવા લોકો હતા કે એમણે સરસ કામ કર્યું, જાણ્યું બધું. આ નોલેજ છે એકચ્યુઅલી આવતું જ રહ્યું છે, નોલેજનો જ ફેલાવો છે. આપણે બધા યોગની વાત કરીએ છીએ કે ભાઈ યોગ એક અલ્ટિમેટ જ્ઞાન છે, તો આવ્યું ક્યાંથી? તો એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિથી તરફ જ એવી રીતે, પહેલાં તો લખવાનું એવું હતું નહીં, તો ઋષિમુનિઓ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ, બીજા શિષ્યો આ તેમ ફરતું ફરતું અહીંયા સુધી આવ્યું છે. હજી આપણે એને પહેલાં જાણવાનું છે, પછી એને આગળ લઈ જવાનું છે લોકો સુધી, આપણી આગળની જનરેશન સુધી. તો આજે વાત કરી હતી કે ચાલો ચોપડી વાંચીએ, આપણે વાત કરી શું વાંચવું. હા, તો સૌથી પહેલાં જો તમારે કંઈ વાંચવું હોય તો તમારી માતૃભાષામાં વાંચો, એટલે વાંચવામાં આ બહુ પ્રોબ્લેમ થાય છે. અત્યારે ઘણી બધી ચોપડીઓ છે પણ એ પેલી વિદેશી ભાષાની આવે છે. વિદેશી ભાષાનો કોઈ વિરોધ નથી, પણ કહેવાનો મતલબ છે કે તમે માતૃભાષાને છોડીને વિદેશી ભાષામાં જાઓ તો ત્યાં કંઈક પ્રોબ્લેમ છે. તમને જાણવું છે તેને વિશે જાણો, એના વિશે વાંચવું છે તો વાંચો, પણ સૌથી પહેલો અધિકાર, સૌથી પહેલું છે તો એ માતૃભાષામાં છે. કારણ કે મોટાભાગે લોકો માતૃભાષામાં કન્વર્સેશન કરે છે, માતૃભાષાને માણે છે, એની અલગ મજા છે. હું એનું માર્કેટિંગ નથી કરતો, પણ એ છે, એ આપણે મારે તમારે જાણવું પડશે. તો સૌથી પહેલાં જો આપણે વાંચવું છે તો માતૃભાષામાં વાંચીશું. મારી વાત કરું તો હું ગુજરાતમાં જન્મ્યો, ગુજરાતના અમદાવાદમાં, મારી માતૃભાષા ગુજરાતી છે. જે ડે ટુ ડે અમે ઘરમાં વાત કરીએ ગુજરાતીમાં છે, મારું મિત્ર વર્તુળ મોટાભાગે જે વાત કરીએ ગુજરાતી છે, સ્કૂલનું મારું એજ્યુકેશન ગુજરાતીમાં થયું છે, પછી કોલેજ અને કોલેજમાં અંગ્રેજીમાં થયું છે. પણ એ કોલેજમાં અંગ્રેજી એ એટલે હતું કે આઈ થિંક એવો ઓપ્શન નહોતો એ ટાઈમે કે ગુજરાતીમાં એન્જિનિયરિંગ થાય, ગુજરાતીમાં MBA થાય. હા, જો થતું હોય તો હું આઈ થિંક હવે હું વિચારીશ, કારણ કે એમાં જે એન્જિનિયરિંગની કહેવાની વાતો છે એ જો જ્યારે મને અંગ્રેજીમાં કહેવામાં આવી તો અડધી તો મને સમજાણી નહીં, પહેલી વસ્તુ તો એ જ છે. હા, કે મેં 4 વર્ષ આપ્યા ને હું કોલેજ ગયો, એમાંથી અડધા ઉપરની વસ્તુ મને સમજાણી નહીં. કેમ? કારણ કે ભાષાનો પ્રોબ્લેમ હતો.
અને જેટલું સમજાણું પછી એમાંથી ઉતાર્યું ને જેટલું ઉર્યું એટલું ઉર્યું. જો તો એ જો ગુજરાતીમાં મને મળ્યું હોત, એ બધી જ પુસ્તકો મને ગુજરાતીમાં મળ્યા હોત તો એટલીસ્ટ હું વાંચી તો એ કે ભલે મારા ટાઈમે વાંચેત, ભલે હું બંક મારેત, ભલે હું આખો આખું ન વાંચેત, પણ જેટલું વાંચેત ને એમાંથી ગ્રાસ્પિંગ થવાની એટલે જે ચાવવાની અને આપણે અંદર આવવાની નોલેજનો ભાગ થવાની જે પર્સન્ટેજ છે ને એ વધી જાય. કાંઈ વાંધો નહીં, જે થયું તે થયું. પણ હવે તો શું, હવે તો આપણે એવું વિચારીએ ને કે સૌથી પહેલો પ્રશ્ન માતૃભાષાને આપીએ. બરાબર, આ ભારત દેશમાં છે ને તમે નહીં માનો પણ 22 અલગ અલગ ભાષાઓ છે જેને ગવર્મેન્ટે એને એઝ એ અલગ ભાષા તરીકે સ્વીકૃતિ આપી છે. 22 જેવા ગુજરાતી એક થઈ ને એવી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી એવી 22 અલગ અલગ ભાષાઓ છે. અને એમાં ઇંગ્લિશ નથી આવતું, એ તો 23મી તમે ગણતો હતો, એના સિવાયની જ 22 ભાષાઓ છે. આપણે કેમ લોકોને પર્ટિક્યુલર એક જ ભાષામાં શીખવાડવાનો આટલો બધો આગ્રહ, આટલો બધો આગ્રહ સાહેબ આપશો? ખરે સોસાયટીમાં તો એટલો બધો આપણે પેલું કરી દીધું છે, ઓ અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી. અરે ભાઈ શું, પણ જ્ઞાન મહત્વનું છે, ભાષા મહત્વની નથી. તો માતૃભાષામાં આપણે વાંચીએ કે ખરેખર આ પૃથ્વી ઉપર કેટલા લોકો થઈ ગયા છે રોજ, અને આ બધા એક આપણે કરવાનું છે. સૌથી બેસ્ટ સમય છે સવારનો, સવારે અનુકૂળતા ના મળે તો સાંજનો. કોઈ કીધું છે કે એ જે ઘડીએ તમે સુવો છો ને, સૂતા પહેલાં 15-20 મિનિટ તમારું જે માઇન્ડસેટ છે ને એ તમારી આખી ઊંઘ દરમિયાન બહુ મેટર કરે છે. એટલે સૌથી સારી વસ્તુ એવું છે, અત્યારની આપણે વાત કરીએ તો સીધી વસ્તુ છે, આપણે અત્યારે કેવી રીતે સૂઈએ, સૂતા પહેલાં આઈ થિંક આપણા હાથમાં મોબાઈલ હોય છે, થોડું ઘણું શું છે ક્યાં ક્યાં ટેટે ટૂટું ચેક કરીને આપણે સૂઈ જઈએ છીએ, તો એ મગજમાં આખી રાત પછી એનું એ જ રહે ટેટે ટૂટું. એની કરતાં આપણે બધાને ઘરે મળી લઈએ કે ચલો હવે સૂવાનો ટાઈમ છે, કોઈ પણ એક પુસ્તક વાંચીએ અને વાંચતા વાંચતા તો ઊંઘ આવી જાય. ઘણી બધું થતું હોય છે, આપણને ઊંઘ નથી આવતી પણ આપણે કંઈ વાંચીએ ને તો ઊંઘ આવી જાય. તો આપણે લાગ્યું કે આપણે વાંચતા વાંચતા ઊંઘી ગયા. પણ બીજી સરસ વસ્તુ એવી છે કે વાંચતા તમે ઊંઘ્યા છો ને તો એ પુસ્તકમાં જે વિચાર છે ને, જે એનર્જી છે ને, એ આખી રાત તમારી સાથે રહે છે. અને બીજો સૌથી સરસ સમય છે ઊઠીને, ઊઠીને સવારનો જે 5-6 વાગ્યા સવારે ઊઠીને જે અડધો કલાક કલાકનો જે છે ને એ લેટ, એટલે મોટાભાગે લોકો પ્રાર્થના ઉઠીને કરતા, કારણ કે સમય બહુ સરસ છે. એ ટાઈમે તમે જો પ્રાર્થના કરો તો આખા દિવસ સુધી તમારી એની અંદર તમને મળતી રહે. કોઈ એવું સરસ મ્યુઝિક સાંભળતા સાંભળતા સૂઈ જઈએ, એકદમ હળવું વાગતું હોય લાઇટ, તમે પોઝિટિવ એનર્જી મ્યુઝિક એવું સર્ચ કરો તો એટલા સરસ સરસ મ્યુઝિક આવે, ઓમકારના મ્યુઝિક આવે, ગાયંત્રી મંત્રીના મ્યુઝિક આવે, ખાલી ઇન્સ્ટ્રુમેન્ટલ હોય પણ એ સાંભળતા સાંભળતા બધું બી આપણે જો ઊંઘ આવી જાય ને તો એ એક ક્વોલિટી જેને કહેવાય ને કે ખરેખર ગુણવત્તાવાળી ઊંઘ તમારી કહેવાય. અત્યારે આપણે રાત્રે ઊંઘીએ છીએ પણ ઉઠીએ ને તો હજી એમ જ થતું હોય કે આરું આરું એટલું આમ રિફ્રેશિંગ થયું નહીં, આખી આમ 6 કલાક સુતા પણ તો યારું હજી એમ લાગે છે કે હજી 2-3 કલાક ખેંચી લઈએ. તો 2-3 કલાક ખેંચી બી લો ને તો એ પાછું એ જ થાય, કેમ? કારણ કે ક્વોલિટી નથી આપણને ઊંઘ મળતી. આપણે આમ ખાલી સૂઈએ છીએ પણ બેઠકો બી આપણું મગજ, હવે પ્રોસેસર છે ને એ કંઈક ને કંઈક એના ચિંતનમાં ચાલ્યા જ કરે છે. તો આવું કંઈક પ્રયત્ન કરીએ, દરરોજ આજથી સવારે ને સાંજે વાંચવાની ટેવ પાડીએ. થોડુંક એક પાનું ખાલી, વધારે નહીં તો કાંઈ નહીં, રસ પડે તો બીજા ત્રીજા પાને જઈએ, બાકી એક પાનું રોજ પુસ્તક અને માતૃભાષામાં કોઈ પણ પુસ્તકને વાંચો. તમે વાંચશો ને પછી તમને ખબર પડશે કે મારે શું વાંચવું જોઈએ. એક પુસ્તક વાંચ્યા પછી તમને એવા ઘણા આઈડિયા આવશે કે મારે આવું કંઈક નવું નવું તો કરવું જ જોઈએ. તમારા પ્રોફેશનલને લગતું વાંચો, જનરલ વાંચો કે આ જીવન શું છે, આ યોગ શું છે, આયુર્વેદ શું છે, કેમ આવે પણ એટલા બધા રોગો થઈ જાય છે કે જીવન આપણું નર્ક બની જાય છે. આપણા રસોડામાં જ આપણું દવાખાનું છે. કેટલી બધી વાનગીઓ આ ઔષધિ આ ભારત દેશમાં છે કે જે ખરેખર આપણા વેલબિંગ માટે, આપણા બધા જ રોગોને સુખાકારી, રોગો દૂર કરીને સુખાકારી લાવવા માટે પર્યાપ્ત છે. આપણે અંગ્રેજો એમને એમ નહોતા આવ્યા ભારતની ભૂમિમાં, આ એવા બધા મરી મસાલાઓ છે જે ક્યાંય નથી આખા દુનિયામાં, તો એ જાણીએ. ખાલી પિયુષ મિશ્રા એક હિન્દી ગીતકાર છે, ગીતો લખે છે, ગીતો ગાય છે, એમની એક વાત મને બહુ ગમે છે. એ ઘણી વખત કહેતા હોય છે કે સમજ કે સુનો, હા હિન્દીમાં વાત કરતા હોય છે કે સમજીને સાંભળો એમ. એમના ગીત બહુ સરસ છે, ક્યારેક સમય મળે તો સાંભળજો. પણ એમ કહે છે ખાલી સાંભળો નહીં, ખાલી બસ લોકો ભાવા કરે છે ભાવા ના કરો, પણ ગીતના ભાવને સમજો. હવે ગીતની જે ભાષા છે એ થોડી ગઝલ કે એ ફોર્મમાં હોય છે તો ડાયરેક્ટલી આપણને નહીં સમજાય, તો એ જાણવાનો પ્રયત્ન કરો કે એનો મતલબ શું છે અને પછી સાંભળો, તો કંઈક અલગ જ મજા છે. એવી જ રીતે આપણે હવે જે બધું કરીએ છીએ એ સમજીને કરવાનું છે. સમજ કે પઢીએ, સમજ કે સુનીએ, સમજ કે ખાઈએ, સમજ કે બાત કીજીએ. ખૂબ સરસ, હા આપણા વાર્તાલાપનો અત્યારે અંત લાવીએ.
આજનો વિષય હતો ચાલો ચોપડી ચાવીએ. Astaga.